તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, હાલ કુંવરજી બાવળિયાનું રાજીનામું આપવાનું નિશ્ચિત છે. પ્રદેશ કોંગ્રેસે વધુ એક દિગ્ગજ ચહેરો ગુમાવ્યો છે. ભાજપના આગેવાનોએ આ સમર્થન આપ્યું છે. ગઈકાલે મહત્વની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે કે કેબિનેટમાં કુંવરજી બાવળિયાનો સમાવાશે. રાજીનામા બાદ કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાશે. ભાજપમાં જોડાયા બાદ તેમને સરકારમાં લેવાશે. કેબિનેટ વિસ્તરણમાં જ કુંવરજીનો સમાવેશ થશે. કુંવરજી સાથે અનેક આગેવાનો જોડાય એવી શક્યતા છે. મહત્વનું છે કે અત્યાર સુધી કુંવરજી બાવળિયાની નારાજગીને લઈને જે તમામ પ્રશ્નો ઉઠી રહ્યા હતા, હાલ તો જે સમાચાર મળી રહ્યા છે, કુંવરજી બાવળિયાનું રાજીનામું આપવાનું નિશ્ચિત મનાયું છે. પ્રદેશ કોંગ્રેસે વધુ એક દિગ્ગજ ચહેરો ગુમાવ્યો છે. મહત્વનું છે કે નારાજગી બાદ તેઓ દિલ્હી પર મળવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેમણે યોગ્ય જવાબ ન મળતા પરત ફર્યા હતા. ત્યારબાદ એક મંચ પર કોંગ્રેસના નેતાઓ સાથે પણ દેખાયા હતા, પરંતુ આખરે જ્યારે સીએમ 6 દિવસ બાદ ઇઝરાયલના પ્રવાસ બાદ પરત ફરી રહ્યા છે, ત્યારે સીએમ સાથેની આ મુલાકાતમાં ઘણી બધી બાબતો બહાર આવી શકે છે. હાલ Z24 કલાક જે દાવો કરી રહ્યું છે તે અનુસાર કે કુંવરજી બાવળિયાનું રાજીનામું આપવાનું નિશ્ચિત છે. પ્રદેશ કોંગ્રેસે વધુ એક દિગ્ગજ ચહેરો ગુમાવ્યો છે અને તે વધુ એક આગેવાનને મનાવવામાં નિષ્ફળ સાબિત થયા છે. ભાજપના આગેવાનોએ જે સમર્થકો પહોંચ્યા હતા સીએમ હાઉસ પર, તેમને સમર્થન આપ્યું છે. ગઈકાલે એક મહત્વની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે કે કેબિનેટમાં કુંવરજી બાવળિયાને સમાવેશ કરવામાં આવશે. બીજેપીમાં નિર્ણય લેવાયો છે ને રાજીનામા બાદ કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાશે. ભાજપમાં જોડાયા બાદ તેમને સરકારમાં લેવાશે અને કેબિનેટ વિસ્તરણમાં જ કુંવરજીનો સમાવેશ થશે. કુંવરજી સાથે અનેક આગેવાનો જોડાય તેવી પણ શક્યતા છે. મહત્વનું છે કે બીજેપીના પાસાઓની વાત કરીએ તો બીજેપી પાસે પુરુષોત્તમ સોલંકી અને હીરા સોલંકી છે. પુરુષોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત છે. બીજી તરફ હીરા સોલંકી કે જે જીતીને આગળ નથી આવ્યા, જેના કારણે વધુ એક કોળી સમાતો ચહેરો કુંવરજી બાવળિયા, જે ખુદ પોતે એક દિગ્ગજ નેતા છે અને જો તે કોંગ્રેસમાંથી વધુ પડતા સમર્થકો સાથે અને એક દિગ્ગજ નેતા હોવાના કારણે જો બીજેપીમાં આવે છે તો ઘણો બધો ફાયદો ભાજપને થઈ શકે છે. મહત્વનું છે બીજેપીએ પણ સામે કુંવરજી બાવળિયાને પ્રકારનો દાવો કર્યો છે કે તેમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે અને કુંવરજી બાવળિયા જે 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે જસદણથી, મહત્વનું છે કે કુંવરજી બાવળિયા આ તમામ બાબતે કોંગ્રેસ સાથે પણ વાતચીત કરી ચૂક્યા છે, પરંતુ કોંગ્રેસ તરફથી કેવા પ્રકારનો જવાબ આપવામાં આવ્યો તે તો મીડિયા સમક્ષ બહાર ન આવ્યું. પણ સવાલ એ ચોક્કસથી થાય કે કોંગ્રેસ આખરે વધુ એક દિગ્ગજ નેતાને મનાવવામાં નિષ્ફળ સાબિત થયું. બીજી તરફ થોડા સમય પહેલા, લગભગ 10 થી 15 મિનિટ પહેલા, કોંગ્રેસ તરફથી પણ જે પ્રતિક્રિયા આવી કે કુંવરજી બાવળિયા આજે જે આ તમામ ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે તેનાથી તેઓ અજાણ છે. આજ વિશે વધુ વાતચીત કરવા માટે ન્યૂઝરૂમથી ગૌરવ પટેલ અમારી સાથે સંવાદદાતા જોડાયા છે. ગૌરવ, સૌથી પહેલો સવાલ, કુંવરજી બાવળિયા રાજીનામું આપશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે, Z24 કલાક આ દાવો કરી રહ્યો છે, કયા કયા પરિબળોના કારણે આ દાવો કરવામાં આવી રહ્યો છે? બીજી તરફ કોંગ્રેસે પોતાનો એક દિગ્ગજ ચહેરો ગુમાવ્યો. ચોક્કસ જોઈ, કોંગ્રેસે પોતાનો દિગ્ગજ ચહેરો ગુમાવ્યો, કારણ કે કુંવરજી બાવળી એટલે 5 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે, 1 વાર એમપી રહી ચૂક્યા છે અને જ્યારથી વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારથી કુંવરજી બાવળિયા નારાજ ચાલી રહ્યા હતા. તે પહેલાં પણ સંગઠનમાં તેમને સ્થાન ન મળતા તેમને નારાજગી વ્યક્ત કરી હતી. છેવટે ચૂંટણીના થોડા સમય પહેલાં તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ચૂંટણી પૂરી થઈ વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવ્યો, ત્યારબાદ કોંગ્રેસમાં તેઓ વિપક્ષનું નેતા હતા, તો પીએસસીના ચેરમેન તરીકે તેમને પદ મળે તેવી માગણી હતી. સમાજનું તેમને એક શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું, સમાજના લોકોએ પણ કોંગ્રેસ પાર્ટી પર પ્રેશર કર્યું હતું, પરંતુ ક્યાંક ક્યાંક જ્ઞાતિના સમીકરણો સેટ ન થતા પરેશ ધરાણીને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા અને કુંવરજી બાવળિયા તે પદ હાથ લાગ્યું નહીં. ઉપરાંત પીએસસીના ચેરમેનનું પદ પણ તેમને હાથ ના લાગ્યું, કારણ કે તે અન્ય કોળી નેતા પુંજાભાઈ વંશને હાથ લાગ્યું. આ અમુક જે બાબતો હતી તેનાથી કુંવરજીભાઈ બાવળિયા નારાજ ચાલી રહ્યા હતા અને છેવટે તેમને પક્ષ સાથે છેડો પાડવાનું નક્કી કર્યું. તેઓ હાલ લાગી રહ્યો છે અને તેઓ થોડા સમયમાં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપશે અને ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ તેમને કેબિનેટમાં પણ સ્થાન મળે તેવી પણ એક વાત ચાલી રહી છે, પરંતુ જે આખી ઘટનાક્રમ છે તેનાથી કોંગ્રેસ સાવ અજાણ છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધરાણી અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ આ વાતની અજાણ છે. તેમને પણ કહેવા પ્રમાણે તેમને વાત કરી હતી અને આ પ્રકારની કોઈ પણ વાત નથી. કેમ કુંવરજી બાવળિયા રાજીનામું આપે છે અને શા માટે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આટલા તત્પર છે તે અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે દીપકજી, વાત કરીશું તેમની સાથે. દીપકજી, કુંવરજી બાવળિયા કોંગ્રેસના મોટા નેતા, કોળી સમાજનું મોટું નામ, ઓલ ઇન્ડિયા કોળી સમાજના પ્રમુખ, કોંગ્રેસ છોડીને ભાજપમાં કેમ? બિલકુલ, જે રીતની ગતિવિધિઓ ચાલી રહી હતી ગુજરાતના રાજકારણમાં તે જોતા એવું લાગતું હતું કે કોંગ્રેસમાં એક વધુ ભૂકંપ આવશે અને
એ જે ગટકડો ચાલતી હતી, ચર્ચાઓ ચાલતી હતી, અફવાઓ ચાલતી હતી, એને આખરે સમર્થન મળવા જઈ રહ્યું છે. ઝી 24 કલાકને ભાજપના ટોચના સૂત્રોએ સમર્થન આપ્યું છે કે કુંવરજી બાવળિયા 11 વાગે રાજીનામું આપશે અને ભાજપમાં જોડાશે. સવાલ એ થાય છે કે કુંવરજી બાવળિયાને શું સમજૂતી થઈ, તો એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ કુંવરજી બાવળિયાને પોતાનો એક ચહેરો બનાવવા જઈ રહી છે. ભાજપને લાંબા સમયથી એવું લાગી રહ્યું છે કે એમની પાસે કોઈ સક્ષમ કોળી ચહેરો નથી. પહેલાં જે ભાવનગરના ધારાસભ્ય હતા પરસોત્તમભાઈ સોલંકી, એ ભાજપનો કોળી ચહેરો હતો, પરંતુ તેઓ તેમની નાદુરસ્ત તબિયતના હિસાબે લાંબા સમયથી અજ્ઞાતવાસમાં છે. જ્યારે તેમના ભાઈ હીરાભાઈ સોલંકી રાજુલાની ચૂંટણી હારી ગયા બાદ બીજા કોળી નેતા કોણ, તો બીજા કોળી નેતા તરીકે ભાજપે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને પ્રમોટ કરવાની કોશિશ કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપને એવું લાગ્યું કે રાજેશ ચુડાસમા પણ જે રીતે પ્રમોટ થવા જોઈએ તે રીતે પ્રમોટ થઈ શકતા નથી. તો હવે કોળી ચહેરો કોણ, કારણ કે ગુજરાતના રાજકારણમાં કોળી છે એ ખૂબ જ મહત્વનું ફેક્ટર માનવામાં આવે છે. જે પાટીદારોની જેટલી સંખ્યા છે ટકાવારીની દ્રષ્ટિએ એનાથી પણ થોડી વધારે અથવા તો એના જેટલી જ કોળી મતદારોની સંખ્યા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ જિલ્લો, ભાવનગર સહિતના અનેક સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં સુરતની આજુબાજુના અમુક એરિયાઓમાં કોળી મતદારોનું વર્ચસ્વ છે. એટલે કોળી ચહેરો કોને બનાવવામાં આવે એની વિચારણાના અંતે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. કારણ કે ભાજપ પહેલેથી જે કોંગ્રેસના મજબૂત નેતાઓ છે એને ભાજપમાં લઈ જવા માટે જાણીતું છે. આપણે પહેલાં પણ જોયું કે વિઠ્ઠલ રાદડિયાને પણ ભાજપમાં લઈ જવામાં આવ્યા, ત્યારબાદ શંકરસિંહ વાઘેલા પણ નારાજ થયા અને છેલ્લે હવે કુંવરજી બાવળિયાને ભાજપમાં લઈ જવાનું ઓલરેડી નક્કી થઈ ગયું છે. જે રીતે સીએમ હાઉસમાં કુંવરજી બાવળિયાના સમર્થકોની લાઈન લાગી છે અને જે રીતે બધા મુખ્યમંત્રીને મળવા દોડી ગયા છે એ જોતાં સમર્થન મળી ગયું છે. રાજેન્દ્ર ત્રિવેદી મારતી મોટરે ત્યાં વિધાનસભા પહોંચ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે 11 વાગે રાજીનામું કુંવરજી બાવળિયા આપી દેશે. ભાજપના ટોચના વર્તુળે એ પણ જણાવ્યું છે કે કુંવરજી બાવળિયા અગાઉ 3-4 વખત રાજીનામાની વાત કરી ચૂક્યા છે, એટલે હવે એ રાજીનામું આપે ત્યારબાદ બપોર પછી ભાજપમાં જોડાવાની વાત થશે અને કેબિનેટમાં લેવાની પ્રોમિસ એમને આપવામાં આવી છે. એમને વચન આપવામાં આવ્યું છે કે તેઓ રાજીનામું આપીને જો ભાજપમાં જોડાશે તો ગુજરાત સરકારમાં એમને મોભા વાળું સ્થાન આપવામાં આવશે, પરંતુ તેઓ પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપશે, ભાજપમાં જોડાશે અને એમને મંત્રી તરીકે લેવા માટે જ્યારે કેબિનેટનું વિસ્તરણ થશે ત્યારે જે અન્ય 4-5 આગેવાનોને લેવાના છે એમાં પણ કુંવરજી બાવળિયાને લેવામાં આવે તેવી પૂરી શક્યતા છે. દીપકજી, એક સવાલ એ થાય કે જે રીતે બે કદાવર નેતા હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી કોળી નેતા, ત્રીજા નેતા કુંવરજી બાવળિયા, ક્યાંક ને ક્યાંક રાજેશ ચુડાસમાની પણ વાત છે, પણ તે પણ જૂનાગઢના સાંસદ તરીકે મજબૂત બનવાનો પ્રયાસ કરે કે સફળ થયા નથી. શીટ યુદ્ધ છે કોળી નેતાઓની એ ભારતીય જનતા પાર્ટીમાં જામે ખરું? બિલકુલ બિલકુલ, જો એક બાજુ કુંવરજી બાવળિયાને લેવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક સોલંકી બંધુ નારાજ થાય એવી પણ પૂરેપૂરી શક્યતા છે. પરંતુ જે રીતે નારાજગીનો ફાયદો બીજેપી ઉઠાવે છે એટલો કોંગ્રેસ ફાયદો ઉઠાવી શકશે કે કેમ? વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી એક બહુ મોટા નેતાને ભાવનગરમાંથી કોંગ્રેસમાં લઈ જવાની વાતચીત થઈ હતી. વરઘોડા સાથે આ નેતા કોંગ્રેસ કાર્યાલય સુધી પણ પહોંચ્યા હતા, પરંતુ કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચે એ પહેલાં જ એમને ભાજપ હાઈજેક કરીને લઈ ગયું હતું. એટલે જે રીતની નારાજગીનો લાભ ભાજપ લઈ શકે છે એવું કોંગ્રેસ નથી લઈ શકતી. સૌથી મોટી વાત એ છે કે કુંવરજી બાવળિયાના જવાથી રાજકોટ જિલ્લાના સમીકરણોમાં શું અસર પડશે? જસદણના ધારાસભ્ય તરીકે તેઓ કદાચ રાજીનામું આપીને ફરીથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે, તો કોંગ્રેસ એની સામે કોને મેદાનમાં ઉતારશે? લોકો એવું કહે છે કે કદાચ ભોળાભાઈ ગોહિલ ફરીથી કોંગ્રેસમાં આવશે, પણ મને એવું લાગે છે ને, જ્યાં જે સ્થાનિક રાજકીય વિવેચકો છે એ વાત એવી કરી, કુંવરજીભાઈ બાવળિયાની તો અંદરખાને સમજૂતી છે, જે હમણાં સંમેલન થયું એમાં ભોળાભાઈ ગોહિલની પણ હાજરી હતી એવું લોકો કહી રહ્યા છે. એટલે એવું નથી માનવામાં આવતું કે કદાચ ભોળાભાઈ ગોહિલ કોંગ્રેસનો ચહેરો બની શકે. કોંગ્રેસે જસદણ, વિછિયા, ગઢડા પંથકમાં જે કોળી બેલ્ટ છે ત્યાં જે વર્ચસ્વ છે કોળી મતદારોનું, ત્યાં કોઈ કોળી ચહેરાને ઉભો કરવો પડશે કુંવરજી બાવળિયાને ટક્કર આપવા માટે. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં, રાજકોટ જિલ્લા પંચાયતમાં 10થી પણ વધારે કોળી સભ્યો છે, એટલે એવું પણ કહી શકીએ કે કુંવરજી બાવળિયાના પક્ષ પલટાના કારણે રાજકોટ જિલ્લા પંચાયતના શાસનમાં પણ ભંગાણ આવી શકે. જોકે ત્યાં જે 37 સીટ છે એમાંથી 36 સીટ કોંગ્રેસ પાસે છે અને 1 સીટ ભાજપ પાસે છે, એટલે કદાચ 10-1 સભ્યો જાય તો પણ ભાજપ કોંગ્રેસને વાંધો નહીં આવે એવું કહેવામાં આવે છે. પરંતુ એવું બની શકે કે 10-11 સભ્યોને કોંગ્રેસના બળવાખોર સભ્યો જો ટેકો આપે તો ત્યાં પણ શાસનમાં ભંગાણ આવે તેવી પૂરી શક્યતા છે. એટલે કુંવરજી બાવળિયા જવાથી ભાજપને એક મજબૂત કોળી ચહેરો તો મળશે જ, પરંતુ એની સાથે સાથે જસદણ, વિછિયા, ગઢડા, બોટાદ સહિતના એરિયામાં પણ કોંગ્રેસને અસર પડશે અને 1-2 જિલ્લા પંચાયતમાં પણ ભંગાણ થાય તેવી પૂરી શક્યતા છે.
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો જે ભારતીય જનતા પાર્ટીનો જે ટ્રેક રેકોર્ડ હતો એ પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને એમને ટિકિટ અપાવી હતી સાંસદની, ત્યારબાદ જે પેટા ચૂંટણી થઈ તેમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ ઊંચો થયો હતો. કદાચ 2019ની ચૂંટણી પહેલાં ફરી એકવાર દાવ હોય કે ધારાસભ્ય પાસે રાજીનામું અપાવવાનો, ફરીથી પેટા ચૂંટણીમાં વિજય કરો, જે 99નો આંકડો છે, કદાચ 110-115 સુધી લઈ જવાની ભાજપની સ્ટ્રેટેજી હોઈ શકે. બિલકુલ, જો ખાસ કરીને કુંવરજી બાવળિયાને ભાજપમાં શા માટે લાવવામાં આવે, મેં આપણે પહેલાં કીધું એ પ્રમાણે ભાજપને એક મજબૂત ચહેરો જોઈએ છે, જેના ભાગરૂપે જ કુંવરજી બાવળિયાની પસંદગી કરવામાં આવી છે. ખાસ કરીને લાસ્ટ ટાઈમ જ્યારે સૌરભભાઈ દલાલ બોટાદની ચૂંટણી લડ્યા હતા ત્યારે તેઓ માંડ ચૂંટણી જીત્યા હતા, ત્યાં પણ કોળી ફેક્ટર કામ કરી ગયું હતું. અને ત્યારબાદ જે ગઢડાની પણ ચૂંટણી થઈ એમાં ગઢડામાં પણ ભાજપના દિગ્ગજ નેતાના આત્મારામભાઈનો પરાજય થયો હતો અને પ્રવીણભાઈ મારું જીતી ગયા હતા. એટલે ભાજપને એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કે જે રાજકોટની આજુબાજુનો જે કોળી બેલ્ટ છે એમાં એક મજબૂત નેતાની જરૂર છે. કુંવરજીભાઈ બાવળિયા સામે તેમના ચેલા પાટીદાર આગેવાન ભરત બોઘરા બે વખત ચૂંટણી હારી ગયા હતા, એટલે એવું લાગે છે કે ત્યાં કોળી સમીકરણ બેસાડવામાં આવે. અને બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં જે રીતે વિધાનસભામાં ભાજપને પછડાટ મળી છે એ જોતા ત્યાં પણ એક કોળી ફેક્ટરને આગળ કરવામાં આવે, એટલે એવું પણ બની શકે કે અત્યારે કુંવરજી બાવળિયાને ગુજરાત સરકારમાં મંત્રી બનાવવામાં આવે અને જ્યારે 2019ની ચૂંટણી આવે ત્યારે કદાચ તેમને સુરેન્દ્રનગર લોકસભાની સીટ પણ આપવામાં આવે, એ પણ શક્યતા નકારી શકાતી નથી. આમ ઘણા બધા ફાયદાઓ જોઈને જે જ્ઞાતિ સમીકરણ છે જેને આપણે સોશિયલ એન્જિનિયરિંગ કહીએ છીએ, ભાજપની ભાષામાં ભાજપ એકદમ સોશિયલ એન્જિનિયરિંગને જે રીતે આગળ વધારી રહી છે તે જોતા કોળી ચહેરો એક મજબૂત ભાજપમાં આવી રહ્યો છે અને કોંગ્રેસ વધુ એક નેતાને ગુમાવવા જઈ રહી છે. ગૌરવ, સૌથી મોટી વાત અને આશ્ચર્યની વાત તો એ છે કે કુંવરજી બાવળિયાનું આટલા લાંબા સમયથી ઓપરેશન ચાલી રહ્યું છે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને કંઈ ખબર નથી. કુંવરજીભાઈ આજે પબ્લિક એકાઉન્ટ કમિટીની મિટિંગમાં હાજરી આપશે એવી વાતો કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા હતા. જોકે ભાજપ પણ કુંવરજી બાવળિયાની વાત સાથે એટલા માટે સંમત નહોતું થતું કે અગાઉ પણ તેમણે 3 વખત રાજીનામાની વાત ભાજપના નેતાઓ સાથે કરી હતી. આજે પણ પહેલાં એવું કહેવામાં આવ્યું છે કુંવરજી બાવળિયાને કે તમે રાજીનામું આપી દો અને ત્યારબાદ તમને ભાજપમાં લેવાની વાત કરવામાં આવશે. આભાર. તો આ હતા દીપકજી, જી 24 કલાકના ચેનલ હેડે જેમનું સ્પષ્ટ કહેવું છે કે એક મજબૂત કોળી નેતા ભારતીય જનતા પાર્ટીમાં જવાની તૈયારીમાં છે. જી બિલકુલ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ગૌરવ. તો જે રીતે હાલ તો સમીકરણો સર્જાઈ રહ્યા છે, 11 વાગ્યા સુધીમાં રાજીનામું આપવાની વાત છે, બસ માત્ર 15 મિનિટની વાર છે. જો ખરેખર આ બાબતે લઈને દાવો નિશ્ચિત સાબિત થાય છે તો કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેશે. તો આ સમાચારો પર તમામ અપડેટ ઝી 24 કલાક પર આપણે મળતી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો ઝી 24 કલાક. તો બાવળિયાનો બળવો, જે રીતે કુંવરજી બાવળિયા નારાજ ચાલી રહ્યા છે અને તેમના સમર્થકો સીએમ હાઉસ પર મળવા માટે પહોંચ્યા છે, બ્રેકિંગ ન્યૂઝ હાલ મળી રહ્યા છે. કુંવરજી બાવળિયા રાજીનામું આપશે, ઝી 24 કલાક આ દાવો કરી રહ્યું છે. કુંવરજી બાવળિયા છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસથી નારાજ હતા અને આખરે તેના કારણે તેઓ રાજીનામું આપશે. પ્રદેશ કોંગ્રેસે વધુ એક દિગ્ગજ ચહેરો ગુમાવ્યો છે. અમારી સાથે રાજકોટથી રક્ષિત પંડ્યા જોડાય છે, જેઓ કુંવરજી બાવળિયાના ઘરની બહાર છે. રક્ષિત, જે રીતે સમાચારો ઉઠી રહ્યા છે કે કુંવરજી બાવળિયા 11 વાગ્યા સુધીમાં રાજીનામું આપશે, તેમના સમર્થકો જે કેટલાક છે તેમના ઘરે પહોંચ્યા છે, તો કેટલાક સમર્થકો સીએમ હાઉસ પણ આવ્યા છે, ત્યાં શું માહોલ છે કુંવરજી બાવળિયાના ઘરની બહાર? જોઈ, ખાસ કરીને વાત કરીએ તો કુંવરજીભાઈ બાવળિયા કે જે છેલ્લા કેટલાક સમયથી છે તે કોંગ્રેસ પક્ષથી નારાજ હતા, ખાસ કરીને સિનિયોરિટીની અંદર છે તેમની જે અવગણના કરવામાં હતી તેને લઈને તેઓ નારાજ હતા તેવી વાત કરવામાં હતી. આજે જ્યારે કુંવરજીભાઈ બાવળિયા 11 વાગે રાજીનામું આપવાની જવાની વાત છે તેને લઈને અત્યારે આપણે કુંવરજીભાઈ બાવળિયાના ઘર પાસે ઉપસ્થિત છે કે જે આગળ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કુંવરજીભાઈ બાવળિયાનું ઘર છે તે અત્યારે બંધ છે. તેમનો જે આખો પરિવાર છે તે અત્યારે તેમની સાથે ગાંધીનગર જવા માટે રવાના થઈ ચૂક્યો હોવાની વાત છે તે મળી રહી છે. ખાસ કરીને આજે વહેલી સવારે છે તેમના પરિવારજનો અહીંથી નીકળી અને
ગાંધીનગર જવા માટે રવાના થયા તેવું પણ આસપાસના લોકો છે તેમની પાસેથી જાણવા મળ્યું છે. ખાસ કરીને આજે જ્યારે તેઓ રાજીનામું આપવાના છે ત્યારે તેમનો આખો પરિવાર છે તેમની સાથે રહેવાનો છે તેવી પણ એક વાત સામે આવી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી છે તે કુંવરજીભાઈ છે તે નારાજ હતા. ખાસ કરીને પોતે છે તે છેલ્લા 25 વર્ષથી આ વિસ્તાર એટલે કે કહી શકાય કે જસદણનો જે વિસ્તાર છે ત્યાંથી ચૂંટાઈ આવે છે ત્યાંના ધારાસભ્ય છે. ત્યાંના લોકોએ તેમની સાથે રહી અને તેમને મત આપ્યો છે તેમના ઉપર વિશ્વાસ મૂક્યો છે તેવી પણ કુંવરજીભાઈ વાત કરતા હતા. ખાસ કરીને આજથી 10 દિવસ પહેલા છે તે વિછિયા ખાતે છે તે એક કોળી સમાજનું સંમેલન મળ્યું હતું જેની અંદર સૌરાષ્ટ્રભરના કોળી સમાજના આગેવાનો છે તે ઉપસ્થિત રહેતા ચોટીલાના ધારાસભ્ય પણ એની અંદર ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ જે ભોળાભાઈ ગોહિલ હતા તેઓ પણ તેની અંદર સામેલ હતા. એટલે કહી શકાય કે ત્યારે પણ જે લોકો હતા તેમના દ્વારા એવું કહેવામાં હતું કે આપના દ્વારા છે તે કદાચ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું થાય તો આપ જોડાઈ જાઓ, તમામ લોકો આપની સાથે છે ત્યારે પણ આ વાત કરવામાં આવી હતી. અને એ જ સમયે જે કુંવરજીભાઈ બાવળીયા છે કે જેમને Zee24 કલાક સાથે વાત કરી હતી ને ત્યારે તેઓએ એવું કહ્યું હતું કે કદાચ આ વિસ્તારના વિકાસ અને આ વિસ્તારના ઉત્કર્ષ માટે કદાચ પણ જો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું થશે તો તે જોડાશે. તો બીજી તરફ વાત કરીએ તો 2 દિવસ પહેલા જે રાજકોટના જે ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસનું જે સંમેલન મળ્યું હતું જેની અંદર કિસાન સંમેલનની અંદર જે કોંગ્રેસના તમામ નારાજ નેતાઓ છે તે એક સાથે એક મંચ ઉપર જોવા મળ્યા હતા તેની અંદર કુંવરજીભાઈ બાવળીયાનો પણ સમાવેશ થતો હતો. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તે સમયે સૌ કોઈને એવું લાગતું હતું કે કુંવરજીભાઈ છે તે અત્યારે નારાજ નથી, પરંતુ કુંવરજીભાઈ ત્યારે પણ નારાજ હતા. ત્યારે પણ તેઓ મીડિયાને એવું કહ્યું હતું કે હાલ તો હું અત્યારે કોંગ્રેસમાં છું, એટલે જે તો શબ્દ છે તેના ઉપર તેમના દ્વારા ભાર મૂકવાનો હતો. અને ત્યારબાદ કહી શકાય કે 2 દિવસ બાદ જ આજે તેઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. મુખ્યમંત્રી સાથે તેમની મુલાકાત છે અને તેઓ રાજીનામું પણ આપવાના છે તેવી પણ એક ચર્ચા અત્યારે ચાલી રહી છે. અને 100% એવું કહી શકાય કે કદાચ આજે જ્યારે તેઓ જવાના છે એટલે કદાચ રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. જો ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાય તો કહી શકાય કે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તે કોંગ્રેસ ગુમાવી રહી છે. ખાસ કરીને સૌપ્રથમ રાજકોટ શહેરની વાત કરીએ તો તેની અંદર ઇન્દ્રનીલ રાજગુરુને કોંગ્રેસ ગુમાવી ચૂકી છે. અને ત્યારબાદ હવે જો જિલ્લાની વાત કરીએ તો તેમાં જે દિગ્ગજ નેતાનું નામ આવે તેની અંદર કુંવરજીભાઈ બાવળીયા કે જે કોળી સમાજનો મુખ્ય ચહેરો કહી શકાય તે ગુમાવી રહ્યું છે. ખાસ કરીને જિલ્લા પંચાયતની અંદર પણ 10 જેટલા કોળી સભ્યો છે. હાલ જિલ્લા પંચાયત છે તે કોંગ્રેસ પાસે છે જેની અંદર 34 સભ્યો પૈકીના 32 સભ્યો છે તે કોંગ્રેસના છે અને જે પૈકીના 10 સભ્યો છે તે કોળી સમાજ છે. એટલે ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયતની અંદર પણ ફટકો પડે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. તો આગામી લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ એક સીટ પોતાની શોર કરી હોય તેવું પણ અત્યારે કહી શકાય. જી જુહી, બિલકુલ. રાજકોટમાં કોઈ કોંગ્રેસી નેતા આ બાબતને લઈને કોઈ નિવેદન આપ્યું આપની કોઈની સાથે ભી વાતચીત? કારણ કે જે રીતે સમાચારો આવ્યા હતા કે આજે જે આ બાવળિયાના સમર્થકો તમામ બાબતે સીએમ હાઉસ પહોંચ્યા છે કે રાજીનામું આપવાના છે તેને લઈને કોંગ્રેસ એકદમ અજાણ છે, આ પ્રકારનું નિવેદન આવ્યું હતું, આપની કોઈ વાતચીત? ચોક્કસથી જુહી, જ્યારે કુંવરજીભાઈ બાવળિયાના નારાજગીની વાત હતી ત્યારબાદ આજે રાજીનામાની વાત છે. આજે ત્યારે જેઓ મુખ્યમંત્રીને મળવાની છે તેવી પણ એક વાત છે. ત્યારબાદ કોંગ્રેસના કેટલાક રાજકોટના જે નેતાઓ છે તેમની સાથેની ટેલિફોનિક વાતચીત થઈ હતી. તેમાં તેઓનું કહેવું હતું કે આ બાબતે તેમને કોઈપણ જાતની જાણ નથી, તમારા દ્વારા અમને આ જાણ થઈ તેવું પણ એ લોકો દ્વારા કહેવામાં છે. પરંતુ કોઈ લોકો સ્પષ્ટ રીતે એવું નથી કહી શકતા કે કુંવરજીભાઈ બાવળિયા નારાજ છે, પરંતુ કુંવરજીભાઈ બાવળિયા ખુદ કહી રહ્યા છે કે તે પોતે કોંગ્રેસથી નારાજ છે. ખાસ કરીને જે સિનિયર નેતાઓની અવગણના કરવામાં છે તેમાં કુંવરજીભાઈનું નામ આવે છે. એટલે ત્યાંકને ક્યાંક આ માટે કુંવરજીભાઈ નારાજ છે તેવું કહી શકાય છે. કારણ કે આગામી લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે તેની અંદર કહી શકાય કુંવરજીભાઈ અગાઉ રાજકોટના અંદર સાંસદ પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ જો આગળની વાત કરવામાં તો અત્યારે તેઓ ધારાસભ્ય પણ જસદણ વિસ્તારની રહી ચૂક્યા છે. ખાસ કરીને છેલ્લા 25 વર્ષથી તેઓ વિસ્તારની અંદરથી ચૂંટાઈ આવે છે અને દિગ્ગજ નેતાઓનું જેનું નામ આવે તેની અંદર નામ કહી શકાય. જ્યારે વિરોધ પક્ષના નેતાની નામની જાહેરાત થવાની તે સમયે પણ કુંવરજીભાઈ બાવળીયા અને ખાસ કરીને સાથે પરેશભાઈ ધાનાણીનું પણ નામ ચર્ચામાં હતું. એટલે ક્યાંક ને ક્યાંક સિનિયર નેતાની અંદર છે તે કુંવરજીભાઈ બાવળીયાનું નામ હતું. ત્યારે પણ યુવા નેતાને આગળ કરી અને રાહુલ ગાંધી દ્વારા છે તે પરેશ ધાનાણી છે તેમને આખું વિપક્ષ નેતા તરીકેની પસંદગી કરવામાં હતી. એટલે ત્યારે પણ કુંવરજીભાઈ બાવળીયા નારાજ હતા પરંતુ તેઓ કહી નહોતા શકતા. પરંતુ આજે જ્યારે છેલ્લા 1 મહિનાથી કુંવરજીભાઈ બાવળીયા છે તે નારાજ છે અને તેમની નારાજગી છે તે અત્યારે આંખે ઉઠી આવી છે. રાહુલ ગાંધીને પણ તેઓ મળી ચૂક્યા છે, તેમના દ્વારા પણ કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં નથી. ભારતીય જનતા પાર્ટી છે તે આનો ફાયદો ઉઠાવે છે, કોંગ્રેસ છે તે આનો ફાયદો ઉઠાવી નથી શકતી. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આજે કુંવરજી બાવળીયા જે કોળી સમાજનો મુખ્ય ચહેરો કહી શકાય તે આજે કોંગ્રેસ ગુમાવી રહી છે. અને થોડા જ સમયની બાદ જો મુખ્યમંત્રી સાથે મુલાકાત કરે અને તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તો નવાઈ નહીં. જી જુહી, બિલકુલ. રક્ષિત, જે રીતે આપણે વાત કરી કે રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી જ્યારે નારાજગી બહાર આવી, બીજે જ દિવસે દિલ્હીથી તેડું આવ્યું. રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ તેઓ પાછા ફર્યા, અમિત ચાવડા પરેશ ધાનાણી સાથે એક મંચ પર દેખાયા. ત્યારે સમાચારો એવા વહેતા થયા હતા કે કુંવરજી બાવળિયાને હવે કોંગ્રેસથી કોઈ નારાજગી નથી. તો પછી એવા કેવા સંકેતો ઉભા થયા, કેવું તો શું થયું કે જેના કારણે સીએમ જેવા ઇઝરાયલ પ્રવાસથી પાછા ફર્યા કે તેમને સીએમ સાથે મુલાકાત કરવી પડી? કહી શકાય કે નારાજગી તે સમયે પણ યથાવત હતી?
ચોક્કસથી જોઈ, ખાસ કરીને એ સમયે પણ નારાજગી યથાવત જ હતી, કારણ કે જે રીતે રાહુલ ગાંધી સાથે તેઓએ મુલાકાત કરી હતી, ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી છે તે હવે કોંગ્રેસની અંદર યુવા નેતાઓને તક આપવા માગે છે, એટલે ક્યાંક ને ક્યાંક જે સિનિયર નેતાઓ છે કે જે પાર્ટીના જે પૂર્વ નેતાઓ કહી શકાય કે જે વરિષ્ઠ નેતાઓ છે તેમને અત્યારે અવગણના ક્યાંક ને ક્યાંક થતી એવું તેવું તમામ લોકો જાણી રહ્યા છે. ખાસ કરીને વિક્રમ માડમ, પીરજાદા અને કુંવરજી બાવળીયા અને ઇન્દ્રનીલ રાજ્યગૃહ તમામ ચહેરા સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વના કહી શકાય, તે તમામ લોકો નારાજ, એક સાથે તમામ લોકો નારાજ, એટલે ક્યાંક ને ક્યાંક પક્ષની પણ આની અંદર ભૂલ હોય તેવું કહી શકાય. ત્યારબાદ રાહુલ ગાંધીની સાથે જે મુલાકાત થઈ હતી તેની અંદર પણ કુંવરજીભાઈ બાવળીયાએ તેમને તેવું સ્પષ્ટ કહ્યું હતું કે જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ છે તેમની અંદર તેમની જે અવગણના થઈ રહી છે, ન માત્ર કુંવરજી બાવળીયા પરંતુ સિનિયર નેતાની આની અંદર અવગણના થતી હોવાની ફરિયાદ છે તે રાહુલ ગાંધીને કરવામાં આવતી. રાજીવ સાતવ કે જેઓ ગુજરાતના પ્રભારી છે, ખાસ કરીને તેઓ રાજકોટ પણ અવારનવાર આવતા હોય છે, તેમની સાથે પણ તેમની મુલાકાત થઈ હતી. ગત વિધાનસભાની ચૂંટણી સમયે પણ કુંવરજીભાઈ બાવળીયાએ રાજીવ સાતવને આ બાબતેની રજૂઆત કરી હતી, ત્યારે પણ તેમની કોઈ રજૂઆતનું છે તે યોગ્ય ઉકેલ ન આવ્યો હતો અને ત્યારબાદ કહી શકાય તેઓ વિધાનસભાની ચૂંટણીની અંદર જીત તો હાસિલ કરી હતી, માત્ર ને માત્ર જે કોળી સમાજનો જે તેમનો વિશ્વાસ છે, તેમના વિસ્તારના લોકોનો જે વિશ્વાસ છે તેના કારણે તેઓ જીત તો હાસિલ કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નારાજગી છે તે યથાવત હતી. અને આજે જ્યારે નારાજગી છે તે કહી શકાય કે કિસાન સંમેલનની અંદર જ્યારે કોંગ્રેસના તમામ જે નારાજ નેતાઓ એક મંચ ઉપર દેખાતા હતા, ક્યાંક ને ક્યાંક કુંવરજીભાઈ બાવળીયા તેની અંદર અલગ તરી આવતા હતા, તે તમામ નેતાઓની સાથે નહોતા બેઠા પરંતુ દૂર બેઠા હતા, એટલે કહી શકાય કે તેઓ પણ ક્યાંક ને ક્યાંક તેમની નારાજગી છે તે આ મંચ ઉપર દેખાતી હતી. ત્યારે પણ તેઓ મીડિયાને એવું કહ્યું હતું કે આ તકે તો હું કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો છું, તેની અંદર તો શબ્દ ઉપર છે તે ભાર મૂકવામાં હતો કે આ જે તો છે એટલે કે હાલના સમયે તો હું છું પરંતુ આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તેવું પણ ક્યાંક એ નિવેદનની અંદર છે તે બહાર આવી શકતું હતું. એ જ રીતે કોળી સમાજના સંમેલનની અંદર પણ તેઓએ એવું કહ્યું હતું કે આ વિસ્તારના વિકાસ અને વિસ્તારનો ઉત્કર્ષ છે તેના માટે કદાચ જો મારે પક્ષ પલટો કરવો પડે તો મારે કદાચ જવું પડશે, તો વિસ્તારના લોકોની સહમતિથી હું જઈશ તેવું સ્પષ્ટપણે તેઓએ નિવેદન આપ્યું હતું. અને આજે આ નિવેદન છે તે ખરું ઉતરી આવે છે અને તેઓ કદાચ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તેવું પણ કહી શકાય છે. કોળી સમાજનું મજબૂત સંમેલન કહી શકાય તેની અંદર આ કુંવરજીભાઈ બાવળીયા છે. ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીએ અને રાજકોટના જે હાલના સાંસદ છે મોહનભાઈ કુંડારિયા, તેઓ પાટીદાર સમાજમાંથી આવે છે. ખાસ કરીને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર છે કે જેની અંદર આસપાસનો મોરબી જિલ્લો છે ત્યાં પણ પાટીદાર સમાજના લોકો છે તે વધારે પ્રમાણમાં વસવાટ કરે છે, એટલે કદાચ જે મોહન કુંડારિયા છે તેમને આગામી લોકસભાની જે ચૂંટણી છે તેની અંદર સાંસદ પદે રિપીટ કરવામાં. તો બીજી તરફ સુરેન્દ્રનગર કે જ્યાં પણ કોળી વિસ્તાર છે તે બહુ મોટી સંખ્યામાં છે, તો કદાચ ત્યાં આગળ કુંવરજીભાઈ બાવળીયાને ત્યાંથી ટિકિટ આપવામાં, એટલે કુંવરજીભાઈ બાવળીયા જસદણ વિસ્તારના કોળી સમાજને પણ ભાજપને મત આપવા, એટલે કે જે મોહનભાઈ કુંડારિયા છે તેમને મત માટવા અપીલ કરે. તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં પોતે કોળી સમાજના છે, એટલે ક્યાંક ને ક્યાંક કોળી સમાજનું જે મત એકઠું કરવામાં ભારતીય જનતા પાર્ટીને અત્યારે કહી શકાય કે જે બિલકુલ રક્ષિત. તમામ જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વધુ એક અપડેટ માટે આપની પાસે પાછા ફરીશું. તો જે રીતે બાવળિયાનો બળવો હાલ તો સામે આવે છે, પ્રદેશ કોંગ્રેસે વધુ એક દિગ્ગજ ચહેરો ગુમાવ્યો છે. 11 વાગ્યાની આસપાસ તેઓ રાજીનામું આપે તેવું નિશ્ચિત મનાઈ રહ્યું છે. હવે આગામી સમયમાં કેવા સમીકરણો સર્જાય છે તે જોવું રહ્યું. તો આ સમાચારો પર રહેશે નજર. હાલ મને આપશો રજા. નમસ્કાર. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કુંવરજી બાવળિયાનું રાજીનામું હવે નિશ્ચિત થઈ ચૂક્યું છે. પ્રદેશ કોંગ્રેસે વધુ એક દિગ્ગજ ચહેરો ગુમાવ્યો તે વાત હવે પાકી થઈ ગઈ છે. ભાજપના આગેવાનોએ ફિલહાલ જે રીતે કુંવરજી બાવળિયાએ સમર્થન જે રાજીનામું આપ્યું હતું તેને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સમર્થન પણ આપ્યું છે. કેબિનેટમાં કુંવરજી બાવળિયાને સમાવિષ્ટ કરાશે, કારણ કે ખૂબ જ દિગ્ગજ નેતા છે, એટલે કુંવરજી બાવળિયા રાજીનામા બાદ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. આ નિશ્ચિત થઈ ચૂક્યું છે. કુંવરજી બાવળિયા અત્યારે રાજીનામું આપી રહ્યા છે હવે થોડી જ ક્ષણોમાં, અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પણ જશે અને તેમને કેબિનેટમાં સમાવિષ્ટ કરવામાં આવશે. ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું તેમણે સોંપી દીધું છે. ધારાસભ્ય પદેથી તેમને રાજીનામું આપી દેવામાં આવ્યું છે. તો તેમણે રાજીનામું સોંપી દીધું છે સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને, અને હવે થોડી જ ક્ષણોમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. ખુદ જીતુ વાઘાણીની હાજરીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. કેબિનેટમાં તેમનો સમાવેશ કરવામાં આવશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે, કારણ કે તેઓ ખૂબ જ દિગ્ગજ નેતા છે, સાથોસાથ ખૂબ જ મોટી વોટ બેંક તેમની સાથે જોડાયેલી છે. અને 2019 જ્યારે સામે હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને એક રીતે જોવા જઈએ તો ખૂબ જ મોટી જીત તેમની કહી શકાય. સાથોસાથ જ્યાં સુધી વાત છે સમાજના જે અલગ અલગ સમીકરણો છે તેની, તો તેમાં આ જે સમગ્ર
અત્યારે ઘટનાક્રમ આપણે જોઈ રહ્યા છીએ તેના કારણે થઈને અમુક જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતોમાં પણ તેની સીધી અસર જોવા મળવાની છે. કુંવરજી બાવળિયાએ રાજીનામું આપી દીધું છે, તેમને સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું સોંપી દીધું છે અને હવે થોડી જ ક્ષણોમાં તેમનો ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ પણ કરવામાં આવશે અને સીધા જ તેમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ અત્યાર સુધીનો ગુજરાતની રાજનીતિમાં કંઈક ને કંઈક ઉથલપાથલ જોવા મળી રહી છે. ત્યારે વધુ વાતચીત કરવા જોડાઈ રહ્યા છે ઝી 24 કલાકના એડિટર દીપક રાજાણી આપણી સાથે ફોનલાઈન પર. દીપકજી, ખાસ એ જણાવો કે જે રીતે આ ખૂબ જ રાજીનામું જે છે, ઘણા સમીકરણો હતા, ખાસ તો કોંગ્રેસમાં જે યુવા ચહેરાઓને આગળ વધારવાની વાત હતી એટલે સ્વાભાવિક હતું કે સિનિયર નેતાઓમાં કંઈક તો નારાજગી જોવા મળશે. અને બીજું, કોંગ્રેસમાં જે રીતે જ્ઞાતિ સમીકરણોમાં હવે પાટીદાર ફેક્ટર વધારે આગળ વધ્યું તેના કારણે પણ આ પરિણામ કોંગ્રેસે ભોગવવું પડી રહ્યું છે. યસ, આ બધી ચર્ચા કરતા સૌથી મોટી મહત્વની બાબત એ છે કે કોંગ્રેસને બહુ મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કુરી સમાજના આગેવાન કુંવરજી બાવળિયાએ અંતે રાજીનામું આપ્યું છે. છેલ્લા લાંબા સમયથી અટકળો ચાલતી હતી, અફવાઓ ચાલતી હતી, જાત જાતની વાતો આવતી હતી, અંતે આ વાતોનો અંત આવ્યો છે. કુંવરજી બાવળિયાએ આજે સવારે સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીના ઘેર જઈને પોતાનું સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ સીધા રાજીનામું આપીને કમલમ જશે. ત્યાં કમલમ જીતુ વાઘાણીની હાજરીમાં યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેશે અને ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના છે. યસ, અને ખાસ જે આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત સામે આવી રહી છે, કુંવરજીની સાથે સાથે ઘણા એવા નેતાઓ હતા કે જેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું એટલે હવે તેમની પર પણ નજર રહેશે. બિલકુલ, યસ, આ ખૂબ જ ગુજરાતના રાજકારણમાં મહત્વનું એકદમ સમીકરણ કહી શકાય. લાંબા સમયથી ભાજપ એક કોળી નેતાની તલાશમાં હતું. મેં અગાઉ જેમ જણાવ્યું એ મુજબ પરસોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકીને સાઈડ કિનારે રાખીને નવા નેતાની તલાશમાં જે ભાજપ લાગ્યું હતું એમાં તેમની નજર કુંવરજી બાવળિયા ઉપર હતી. 3-4 વખત ભાજપ સાથે મીટિંગ થઈ ગઈ. દરેક વખતે કુંવરજીભાઈ બાવળિયાએ પહેલા રાજીનામું આપશે અને ત્યારબાદ તેમણે પોતાનું મન ફેરવ્યું હતું, પરંતુ છેવટે ગઈકાલે નીતિન પટેલ સાથે બેઠક થયા બાદ તમામ પ્રકારની વાતોની સમજૂતી ઉપર આખરી મહોર મારવામાં આવી હતી અને છેવટે આજે સવારે મુખ્યમંત્રી સાથે બેઠક થયા પછી કુંવરજી બાવળિયાએ સ્પીકરના ઘેર જઈને રાજીનામું આપી દીધું છે. 11-15 કલાકે કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે, જેમાં જીતુ આપણે કુંવરજી બાવળિયા હાજર રહે તેવી પૂરી સંભાવના છે અને જેમાં કુંવરજી બાવળિયાનો ભાજપ પ્રવેશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. બિલકુલ દીપકજી, એક તરફ જે વડોદરાથી એક બળવો શરૂ થયો હતો ભારતીય જનતા પાર્ટીમાં, થોડી એવી નારાજગીની વાતો ચાલતી હતી. આપણે ધારાસભ્યના આંકડા ઉપર પણ નજર કરતા હતા, ત્યાં તો કોંગ્રેસમાં સૌથી પહેલું રાજીનામું સામે આવ્યું. બિલકુલ બિલકુલ, ભાજપ શિસ્ત બેઝ પાર્ટી છે, કેડર બેઝ પાર્ટી છે, જે ભાજપ કરી શકે છે કોંગ્રેસ નથી કરી શકતી. એ ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે. એક પછી એક નેતાને કોંગ્રેસમાંથી ભાજપમાં ખેતી જવાનો જે સિલસિલો છે એ યથાવત છે. હું આપને એ પણ જણાવી દઉં કે પહેલા લેવો પાટીદાર આગેવાન વિઠ્ઠલ રાદડિયાને કોંગ્રેસમાંથી લઈ જવામાં આવ્યા, ત્યારબાદ શંકરસિંહ વાઘેલાને સાઈડ કિનારે કરવામાં આવ્યા. શંકરસિંહ વાઘેલાના મોટા ભાગના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા. શંકરસિંહ વાઘેલાનો હજી કોઈ નિર્ણય થઈ શક્યો નથી, કદાચ એમને રાજ્યપાલ બનાવવામાં આવે તેવી પૂરી શક્યતા છે. ત્યાં જ એક કોળી સમાજના દિગ્ગજ નેતાને કોંગ્રેસમાંથી ખેંચી જવામાં ભાજપ સફળ થયું છે એવું માનવામાં આવી રહ્યું છે કે આજે બપોરે ભાજપમાં જોડાવાની જાહેરાત થયાની સાથે જ કેબિનેટના થનારા વિસ્તરણમાં કુંવરજી બાવળિયાનો સમાવેશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. હવે જો કુંવરજી બાવળિયાને ભાજપમાં પ્રવેશ મળે છે તો ભાજપમાં રહેલી કોળી નેતાગીરી શું કરશે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે ગુજરાતના રાજકારણમાં એક બાજુ સોલંકી ખેમો હતો તો બીજી બાજુ બાવળિયા કોંગ્રેસને મજબૂત કરવા માટે કવાયત કરી રહ્યા હતા. હવે જ્યારે બાવળિયા કોંગ્રેસથી કંઠી તોડી રહ્યા છે ત્યારે હવે ભાજપમાંથી સોલંકીનો શું વ્યૂ રહેશે એ જોવાનું રહેશે. કારણ કે પરસોત્તમ સોલંકી પોતાની નાદુરુસ્ત તબિયતના હિસાબે મંત્રીમંડળમાં પણ હાજર રહેતા નથી, ભાજપમાં એક્ટિવ પણ નથી. એટલે બીજી બાજુ હીરાભાઈ સોલંકીનો પણ પરાજય થયો છે ત્યારે હવે બાવળિયા ભાજપની કમાન કોળી ચહેરા તરીકે સંભાળશે એવું લાગી રહ્યું છે. દીપકજી, કોંગ્રેસને આ જે રાજીનામું છે તેનાથી એક સ્ટેજ એટલે કે ધારાસભ્ય તરીકે નહીં પરંતુ ઘણા મલ્ટીપલ ફ્રન્ટ પર ફટકો પડશે. કારણ કે જે જગ્યાએ કોળી આગેવાનો છે, જેમ કે રાજકોટની જે આપણે જિલ્લા પંચાયતની વાત કરીએ, ત્યાં પણ ફટકો પડવાની શરૂઆત તુરંત જ થઈ જશે એવું લાગે છે. બિલકુલ બિલકુલ, રાજકોટ જિલ્લામાં કુંવરજી બાવળિયાનું ખૂબ જ મહત્વ રહ્યું છે. જસદણ, વિછિયા, ગઢડા, બોટાદ સહિતના એરિયામાં જે કોળી મતોનું જે વર્ચસ્વ છે એ વર્ચસ્વ કેમ બરકરાર રહે, ખાસ કરીને ભાજપને આ કોળી મતોનું જે વર્ચસ્વ છે એનો જે મેસેજ છે એ વિધાનસભાની ચૂંટણી દરમિયાન જોવા મળ્યો.
ભાજપના દિગ્ગજ નેતા સૌરભભાઈ પટેલ બાજી હારતા હારતા માંડ માંડ જીત્યા, એમાં ક્યાંક એક કોળી ફેક્ટર કામ કરી ગયું. જસદણમાં પાટીદાર સહિતના ફેક્ટર ભાજપે એક બાજુ કર્યા હોવા છતાં કુંવરજી બાવળીયા સામે ભાજપ પોતાનો વિજયગઢ બચાવી ન શકી. ભાજપને વધુ એક વખત હારનો સામનો કરવો પડ્યો જસદણની બેઠક ઉપર. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કુંવરજી બાવળીયાની જે તાકાત છે એમાં ભાજપ ક્યાંક ને ક્યાંક પાછળ રહેતી હતી. અને બીજી બાજુ કોળી સમાજમાંથી મોટો ચહેરો સૌરાષ્ટ્રમાંથી કોણ, કારણ કે સૌરાષ્ટ્રમાં જે રીતે સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ જિલ્લા, ચાર ચાર જિલ્લામાં કોળી મતદારોનું વર્ચસ્વ છે તે જોતા કુંવરજીભાઈ બાવળીયા ભાજપ માટે અનિવાર્ય બની રહ્યા હતા. બીજી બાજુ કુંવરજી બાવળીયા કોંગ્રેસમાં અન્યાય કરી રહ્યો છે તે વાતને આગળ કરીને કોંગ્રેસ સાથે છેડો પાડવાનું મન બનાવી ચૂક્યા હતા. બે ત્રણ વખત બેઠક થઈ, બે ત્રણ વખત રાજીનામું આપવાની વાત થઈ અને ફરી પાછા કુંવરજી બાવળીયા ફરી ગયા. આજે છેવટે વિજયભાઈ રૂપાણી સાથે વાતચીત થયા બાદ એમણે રાજીનામું આપ્યું છે અને થોડી ક્ષણોમાં જ ભાજપમાં જોડાવાની જાહેરાત થશે. બિલકુલ દીપકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. ફોન લાઈન પર આપણી સાથે છે ગાંધીનગર સંવાદદાતા હિતલ પારેખ. હિતલ, ખાસ એ જણાવશો જે રીતે આ સમગ્ર સમાચારો, અત્યારે રાજીનામું તેમણે રાજ્યપાલને સોંપી દીધું છે. જે રાજીનામું છે એ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને તેમના નિવાસ સ્થાને મંત્રીમંડળ વિસ્તારમાં છે ત્યાં સોંપી દેવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે મંત્રીમંડળ નિવાસ સ્થાનથી તેઓ રાજીનામું આપીને 11:15 વાગે ભાજપ કાર્યાલય કમલમ પહોંચશે અને તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. જો કે સૌથી મહત્વનો ઘટનાક્રમ જે મંત્રીમંડળ વિસ્તારમાં રહ્યો છે એ મંત્રીમંડળ વિસ્તારમાં જ્યારે કુંવરજી બાવળીયા આવ્યા ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા સહિતના નેતાઓ મંત્રીમંડળ વિસ્તારમાં હાજર હતા. અને આ આખે આખે ઓપરેશન છે કુંવરજી બાવળીયાનું રાજીનામાનું, એ ઓપરેશન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કર્યું છે અને પૂર્ણ કરીને તેઓ તમામ અહીંથી રવાના થયા છે. સ્વાભાવિક છે કે જે પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો એ ઘટનાક્રમમાં એકદમ રાજકીય રીતે વળાંક આવ્યો છે અને હવે આખરે કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધારાસભ્ય પદે આપ્યું છે અને હવે તેમનો ભાજપ પ્રવેશ સરળતાથી થશે એ પ્રકારે તેઓ અત્યારે થોડી ક્ષણો બાદ ભાજપ કાર્યાલય જઈને કમલમ પર તેઓ સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ મેળવશે. જી હિતલ, સીધા તેમને કેબિનેટમાં સમાવિષ્ટ કરવામાં આવે તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે. જો પ્રાથમિકપણે આપણે વિચારીએ તો કયા કયા ખાતા અથવા તો મંત્રી તરીકે તેમને સ્થાન મળી શકે? ચોક્કસ, જે પ્રકારે ભાજપ કોળી સમાજમાં મજબૂત થવા જઈ રહી છે સાથે સાથે જસદણ વિસ્તારથી માંડીને સૌરાષ્ટ્રના બેલ્ટ ઉપર ભાજપને મજબૂત થયું છે એટલે કેબિનેટ કક્ષાના એટલા સિનિયર કુંવરજી બાવળીયા છે એટલે સ્વાભાવિક છે કેબિનેટ કક્ષા તેમને આપવામાં આવે અને મહત્વના ખાતા પણ તેઓને સીધા સોંપવામાં આવે. સ્વાભાવિક છે કે તેના કારણે મુખ્યપ્રધાન પાસે પણ અત્યારે ઘણા બધા મહત્વના ખાતાઓ છે, એમાંના ખાતાઓ થોડાક તેમને સોંપી દેવામાં આવે અને તાત્કાલિક અસરથી તેઓને મંત્રી બનાવવામાં આવે તેવી પણ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે. પણ જો કે આ રાજકીય અનુમાનો છે. સ્વાભાવિક છે કે મંત્રીમંડળનું ફેરફાર અને મંત્રીમંડળમાં સમાવેશ કરવાની જે ઘટનાક્રમ છે એમાં બાકીના મંત્રીઓ અને સિનિયર મંત્રીઓને વિશ્વાસમાં લઈને વિજય રૂપાણી કુંવરજી બાવળીયા માટે સ્થાન ઊભું કરશે. જી બિલકુલ હિતલ, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો અત્યારે જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી અનેક સભ્ય તરીકે, વિધાનસભાના સભ્ય તરીકે તેમણે રાજીનામું આપી દીધું છે અને ધારાસભ્ય ખાસ જે જસદણના છે, કોંગ્રેસના જસદણના ધારાસભ્ય છે, તેઓ તો તેમને રાજીનામું આપી દીધું છે અને હવે થોડી જ ક્ષણોમાં કોંગ્રેસમાંથી હવે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. 11:15 વાગ્યા આસપાસ હવે આ પ્રેસ કોન્ફરન્સ કમલમ ખાતે આયોજિત કરવામાં આવનાર છે અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ અધિકૃત રૂપે જોડાઈ જશે. કારણોની જો વાત કરીએ, બાવળિયાની નારાજગીના ઘણા બધા કારણો છે. તેમને કેબિનેટ મિનિસ્ટર બનવાની ઈચ્છા હતી ઘણા સમયથી, સાથે સાથે ભવિષ્યમાં સાંસદ બનીને કેન્દ્રમાં પણ તેઓ જવા ઈચ્છે છે. ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, ખાસ એ જણાવો જે રીતે ખૂબ જ મોટો ઘટનાક્રમ છે ગુજરાતની રાજનીતિમાં અને હવે આખરે જ્યારે સીધા કેબિનેટમાં સ્થાન આપવામાં આવનાર છે કુંવરજી બાવળિયાને, કયા પ્રકારનું ઘટનાક્રમ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મોટી વાત છે? ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટી વાત એટલે પણ કહી શકાય કારણ કે કોળી સમાજનો એક પ્રભુત્વ વાળો ચહેરો હવે ભાજપમાં જોડાઈ રહ્યો છે અને જેની સીધી કહી શકાય કે હાલમાં જે પણ સમીકરણો ગોઠવાઈ રહ્યા છે તે 2019 ચૂંટણીને લઈને ગોઠવાઈ રહ્યા છે. કેમ કે 2019માં 26માંથી 26 સીટો લાવવા માટે ફરી એકવાર ભાજપે જાહેરાત કરી છે, કપડા ચઢાણો છે. પરંતુ જે રીતે કુંવરજી બાવળીયા આવ્યા છે, ઘણા સમય તેમની નારાજગી હતી. એક વખત તેમણે આડકતરી રીતે પણ કહી દીધું હતું કે સરકારમાં હોઈએ તો કામ પોતાના વિસ્તારના બી કામ થવા એ સરળ છે. એટલે ત્યાં ઘણા દિવસ એવું લાગતું હતું કે કુંવરજી બાવળીયા કદાચ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે તેવા તેવી જે શક્યતાઓ હતી, શક્યતાઓ લાગતી હતી. કોંગ્રેસ માટે ખૂબ મોટો સેટબેક કહી શકાય કે
એક બાદ એક જે મોટા નેતાઓ છે તે કોંગ્રેસ માંથી છોડો ફાડી રહ્યા છે, પરંતુ ભાજપ માટે આ એક સારા સમાચાર છે. જે રીતની વાત આવી રહી છે તે પ્રમાણે આજે રાજીનામું આપશે, ત્યારબાદ એમને જયારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે, કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે, એટલે કહી શકાય કે ખૂબ મોટો જે ઘટનાક્રમ છે તે ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં સર્જાવા જઈ રહ્યો છે. કિંજલ ખાસ, હવે થોડી ક્ષણોમાં જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે કમલમ ખાતે, અને અધિકૃત રૂપે હવે તેઓ જ્યારે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, કેબિનેટમાં ખૂબ મહત્વનું સ્થાન તેમને સોંપવામાં આવશે. જે રીતની વાતો બહાર આવી રહી છે, ક્યારે પણ કોઈ પણ કુંવરજી બાવળીયા એક જયારે આ પ્રકારના નેતા પક્ષ જયારે કોંગ્રેસ થી છેડો પાડતા હોય અને ભાજપ સાથે જોડાતા હોય તો માત્ર એક સારા સભ્ય તરીકે ન જ રહે, તેમને એક સારું પદ આપવામાં જ આવે, અને જયારે એક સિનિયર નેતા પણ છે ત્યારે તેમને મંત્રીમંડળમાં વિસ્તરણ દરમિયાન કેબિનેટમાં ખૂબ સારો પોર્ટફોલિયો આપવામાં આવે તેમાં કોઈ બેમત નથી. ભવિષ્યની અંદર તેમને લોકસભા પણ લડાવવા ભાજપ જે લડાવે તેવી પણ એક શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે. પરંતુ જે સમગ્ર ઘટનાક્રમ છે, પ્રથમ એક વખત કુંવરજી બાવળીયા રાજીનામું આપે ત્યારબાદ કમલમ ખાતે તે આવે તેવી પણ એક શક્યતાઓ છે, અને વિધિવત રીતે તેમને ખેસ પહેરાઈ અને જાહેરાત પણ કરવામાં આવે તેવા હાલમાં સમાચાર મળી રહ્યા છે. બિલકુલ, આભાર કિંજલા.